પંચની ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવાની ખાતરી સોરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં ગુજરાતના પૂર્વ ડીજીપી પીસી પાંડેને મુક્ત કરવાનો હુકમ કરતી મુંબઈની સીબીઆઈ અદાલત આજે વિશ્વ કેન્સર દિવસ દેશભરમાં જનજાગૃતિના અનેક કાર્યક્રમો દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર કાર્ય સંપન્ન થવા આડે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે તમામ પક્ષો છેલ્લી ઘડીના પ્રચારમાં વ્યસ્ત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આંબેડકર નગરમાં કરેલી છેલ્લી રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તો રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના અન્ય નેતાઓ અને આપના અરવિંદ કેજરીવાલ પણ સઘન પ્રચારમાં રમવાણ છે દિલ્હીમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ છે અને દિલ્હીનું દંગલ હવે વધુ ને વધુ ગાઢ બની રહ્યું છે દિલ્હીમાં પ્રચાર પૂર્ણ થવાના એક દિવસ અગાઉ દરેક પક્ષોએ લક્ષી રેલીઓ યોજીને મતદારો સામે વાયદાઓની ઝડી વરસાવી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના આંબેડકર નગરમાં રેલી पक्षों की आप नेता अरविंद केजरीवाल रोड शो में भाजपा और कांग्रेस पर आक्षेपों की जड़ी थी मैं किरण जी को कहना चाहता हूँ मेरी आंखों में आंखें डाल के बोलो कि मैंने गड़बड़ की है मैं बेईमान किरण जी आपके साथ तीन साल तक मैंने काम किया है आज भी मैं आपकी बहुत इज्जत करता हूँ आपको बड़ी बहन मानता हूँ लेकिन राजनीति में हम लोगों को थोड़ी सी मर्यादाएं फॉलो करनी चाहिए दिल्ली ने गादी कब्जे करवा दरेक पक्षों में होड लगी है હવે પ્રચાર પૂર્ણ થવાને માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે બધા પક્ષો અને નેતાઓ વધુમાં વધુ મતદારોને આકર્ષવાની કોશિશમાં લાગી ગયા છે દૂરદર્શન સમાચાર અમદાવાદ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન માટે વપરાનારા ઈવીએમ સાથે ભાજપ ચેડા કરશે તેવી આપે વ્યક્ત કરેલી આશંકાને ચૂંટણી પંચે ખોટી ઠેરવી છે આપે ચૂંટણી પંચને રજૂઆત કરી હતી કે મશીનની ચકાસણી દરમિયાન કેટલાક મશીનોમાં કોઈપણ બટન દબાવીએ મત ભાજપના જ ખાતામાં જતો હતો આ મુદ્દે આપના આગેવાનોએ ચૂંટણી કમિશનરને રજૂઆત કરતાં તેમણે આપની આ રજૂઆતને ફગાવી દીધી હતી રજૂઆત બાદ અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે ન્યાયિક વાતાવરણમાં ચૂંટણી યોજવાની ખાતરી આપી છે આપના આ પગલાને વખોડતા દિલ્હી ભાજપ પ્રમુખ સતીષ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે આવી રજવાતો અને ખોટા આક્ષેપો કરીને આપ મતદારોની સહાનુભૂતિ જીતવા માંગે છે કોંગ્રેસ નેતા મનીષ તિવારીએ જણાવ્યું કે રાજકીય પક્ષો ઇવીએમથી નાખુશ હોય તો ચૂંટણી પંચે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ हम इलेक्शन कमीशन का शुक्रिया अदा करते हैं उन्होंने इतने शॉर्ट नोटिस पे हमें मिलने का टाइम दिया और हमने उनसे अपने कंसर्न्स बताए जो हमारे मन में संदेह और शंकाएं थी ई मशीन को लेके और उन्होंने हमारे सारे डाउट्स पूरे किए और उन्होंने ये आश्वासन दिया है कि जनता के मन में भी अगर कोई डाउट्स हैं इलेक्शन कमीशन वो सभी कदम उठाएगा जो उन्हें उठाने की जरूरत है ताकि आ, ये जो चुनाव है ये फ्री और फेयर हो सके चुनाव आयोग बहुत अच्छा काम कर रहा है पूरे देश में अभी चुनाव हुए हैं चार राज्यों में चुनाव हुए हैं दिल्ली कैंट में अभी चुनाव हुए सब जगह चुनाव होते हैं लेकिन ये उस तरह का एक भ्रम फैला करके वो एक सिंपैथी गेन करने के लिए कि ऐसा भी हो सकता है इस जो हमारी संस्थाएं हैं उन पर सवाल खड़े करना मुझे लगता है कि ये गलत प्रैक्टिस है ईवीएम से राजनीतिक दल खुश नहीं है तो चुनाव आयोग को एक सर्वदलीय बैठक बुलाकर इसके ऊपर एक आम सहमति बनानी चाहिए और जो पहली प्रक्रिया थी कि बैलेट के द्वारा मतदान होता था उस तरफ दोबारा से जाना चाहिए और अगर चुनाव आयोग को ये लगता है कि सिर्फ राजनीति से प्रेरित होकर जो जिस दल को लगता है कि चुनाव में शायद उनकी बात नहीं बनेगी, तो वो EVM का मसला उठाते हैं तो इस फिर चीज को संज्ञान में नहीं लिया जाना चाहिए राष्ट्रपति भवन में आज थी केंद्रीय विश्वविद्यालयों ना न बे दिवसीय सम्मेलन नो प्रारंभ थोड़ा રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સંમેલનનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે ઉચ્ચ શિક્ષણની વ્યાખ્યા બદલાઈ છે અને સાથે સાથે ઉચ્ચ શિક્ષણ મોંઘું પણ બન્યું છે ત્યારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે પરિવર્તન લાવવાની જવાબદારી કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોની છે આ સંમેલનમાં ચાલીસ કેન્દ્રીય વિશ્વવિદ્યાલયોના કુલપતિઓ ભાગ લઈ રહ્યા છે અગાઉની ભલામણો સંદર્ભે લેવાયેલા પગલા

ટેક ઓફ થયાની થોડી જ મિનિટોમાં દુર્ઘટનાગ્રસ્ત થતાં સોળના મોત નીપજ્યા છે જ્યારે સત્તરને જીવિત બચાવી લેવાયા છે વિમાન ટેક ઓફ થયા બાદ નદી પરના બ્રિજ સાથે અથડાતા નદીમાં ખાબક્યું હતું વિમાન નદીમાં ખાબકતા બે ટુકડામાં વિભાજીત થઈ ગયું હતું વિમાનની દુર્ઘટના બાદ પ્રવાસીઓને બચાવવા રાહત કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને વધુ મુસાફરોની શોધખોળ ચાલી રહી છે ગુજરાતના બહુચર્ચિત સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં મુંબઈની સીબીઆઈ અદાલતે ગુજરાતના આઈપીએસ ઓફિસર પીસી પાંડેને ક્લીન ચીટ આપી દીધી છે સરકારી અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવા સીઆરપીસીની કલમ એકસો સત્તાણું મુજબ રાજ્ય સરકારની મંજૂરી જરૂરી હોય છે પરંતુ આ કેસમાં તે કલમનું સીબીઆઈએ પાલન કર્યું ન હોવાનું જણાતા અદાલતે તેમને ક્લીન ચીટ આપી છે આ કેસમાં કુલ સાડત્રીસ આરોપીઓ છે જે પૈકી સૌપ્રથમ અમિત શાહને ક્લીન ચીટ મળ્યા બાદ

इसलिए कोर्ट ने पाया कि 197 का जो प्रोटेक्शन अवेलेबल है अंडर सेक्शन 197 सीआरपीसी जो पुलिस ऑफिसर को प्रोटेक्शन अवेलेबल है कोर्ट ने पाया कि वो अभी सेंक्शन लेना जरूरी था और सीबीआई ने वो सेंक्शन नहीं लिया दो साल से एप्लीकेशन पेंडिंग था और जो उसकी ऑर्डर आ, आ गई है और कोर्ट ने पाया है कि 197 का जो सेंशन है वो जरूर है वो नहीं लिया इसलिए उनके अगेंस्ट प्रोसीडिंग ड्रॉप कर दिए ઉપરાષ્ટ્રપતિ ડો હામિદ અંસારીએ આજે બપોરે ભુજ ખાતે શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં પ્રવચન આપતા દેશ અને સમાજના વિકાસમાં ભાગીદાર થવા યુવા પેઢીને આહવાન કર્યું હતું તેમણે જણાવ્યું હતું કે વિકાસનું કાર્ય માત્ર સરકારનું જ નથી આપણે સૌ એમાં યોગદાન આપીએ એ જ સાચી ક્રાંતિ ગણાશે તેમણે ઉમેર્યું હતું કે સમગ્ર દેશમાં ગુજરાત સૌથી વધુ વિકાસવાન રાજ્ય છે અને એમાં કચ્છનો ફાળો નાનો સૂનો નથી તેમણે કન્યા કેળવણી પર ભાર મૂક્યો હતો રાજ્યપાલ શ્રી ઓપી કોહલીએ ગુરુ પરંપરા અને આધુનિકતાના મિશ્રણ થકી વિકાસની હિમાયત કરી હતી મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું સમારંભમાં યુનિવર્સિટીના ત્રણ હજાર આઠસો છ વિદ્યાર્થીઓને સ્નાતકની પદવી એનાયત કરવામાં આવી હતી કચ્છની બે દિવસની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ હામિદ અંસારીએ ગઈકાલે ચાંદની રાતે સફેદ રણની સુંદરતા માણ્યા બાદ આજે કચ્છના હસ્તકલા કારીગરી ક્ષેત્રે ખ્યાતનામ એવા ભુજોડી ગામની મુલાકાત લીધી હતી અહીં સ્થિત સૃજન આર્ટ ગેલેરીમાં પ્રદર્શિત કચ્છી ભરતકામ તથા કલા કારીગરીની વિવિધ ચીજવસ્તુઓને તેમણે રસપૂર્વક નિહાળી હતી તેઓએ ભુજોડીના ગ્રામજનો સાથે પણ વાતચીત કરી હતી બાદમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ કચ્છી કારીગરી નિહાળીને ખૂબ જ પ્રભાવિત થયા છે અહીંની કળાને પ્રોત્સાહન આપવામાં આવે છે તે ઘણી સારી બાબત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું આજે વિશ્વ કેન્સર દિવસે અમદાવાદ શહેરમાં કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે કેન્સર જાગૃતિ અભિયાન અંતર્ગત

મોઢાના કેન્સરનું પ્રમાણ સૌથી વધારે જોવા મળ્યું છે જે વર્ષ ઓગણીસો પંચ્યાસી માં સિત્તેર થી ની ઉંમરમાં અને વર્ષ બે હજાર દસમાં પચાસથી ઓગણસાઠ વર્ષની ઉંમરમાં વધુ જોવા મળતું હતું મોઢાના કેન્સરમાં અમદાવાદનું સ્થાન મોખરે આવે છે ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટે એ વાત સ્પષ્ટ કરી છે કે અમદાવાદ શહેરમાં તમાકુ અને ગુટકાના કારણે થતાં મોઢાના કેન્સરના દર્દીઓની સંખ્યા અન્ય કેન્સરના દર્દીઓ કરતાં વધારે છે અને આ વ્યસનનું પ્રમાણ યુવાનોમાં સૌથી વધુ જોવા મળ્યું છે અમારી કેન્સર રજિસ્ટ્રીના આંકડા પ્રમાણે અમદાવાદમાં યુવાનોમાં તમાકુથી થતાં મોંના કેન્સરનું સ્થાન મોખરે છે અને તેનો તેમાં દર વર્ષે વધારો પણ જોવા મળે છે સાથે સાથે સ્ત્રીઓમાં પણ મોંના કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે અમદાવાદમાં યુવાનોમાં એક લાખે એકસો સત્તર યુવાનોમાં કેન્સર મોંનું કેન્સર જોવા મળે છે અને સ્ત્રીઓમાં લગભગ એક લાખે સત્યાવીસ સ્ત્રીઓમાં સત્યાવીસ ટકા સ્ત્રીઓમાં મોંનું કેન્સર જોવા મળે છે એક તો મોટો તંબાકુનો જે ફાળો છે એમાં ગવર્મેન્ટ તો સરકાર તો કરે જ છે પણ આપણે પોતાના સ્વાસ્થ્ય માટે તંબાકુ કોઈ પણ રીતે એનાથી ના કેન્સર ટીબી ઘણા બધા રોગો થાય છે એટલે કેન્સર આપણે પુરુષોના કેન્સર તો તમારે ખાલી તંબાકુનો સેવન જ ઓછું થઈ જાય તો લગભગ પચાસ થી સાહીઠ ટકા કેન્સર છે એ પ્રિવેન્ટ કરી શકીએ છીએ મટાડી શકીએ છીએ યુવાનોમાં ખૂબ જલ્દી ફેલાતા ખરાબ વ્યસનો રોગના આંકડાના વધારા પાછળ જવાબદાર છે એક તરફ સિગરેટ સ્મોકિંગ સામે જાગૃતિથી ફેફસાના કેન્સર પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે તો બીજી તરફ મોઢાના કેન્સરના આંકડા ભયજનક રીતે આગળ વધી રહ્યા છે ડોક્ટરોના મત અનુસાર પાન મસાલા અને ગુટકા જેવા રૂપોમાં ઘર કરી ગયેલું વ્યસન યુવાનોમાં જીવલેણ રોગને નિમંત્રણ આપનારું બની રહે છે આજે વિશ્વ કેન્સર દિવસના રોજ યુવાનોમાં જાગૃતિ આવે તે અત્યંત જરૂરી બની ગયું છે કેન્સર પ્રત્યે જાગૃતિ આવશે તો જ આ જીવલેણ રોગને જળ મૂળથી નષ્ટ કરી શકાશે દૂરદર્શન સમાચાર અમદાવાદ આ સાથે સાંજનો સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર